کیسے ہوتے ہیں علی کے نوکر. بسم اللہ الرحمن الرحیم. الحمد للہ رب العالمین، الصلاة والسلام على رسوله الكريم وآله الطيبين الطاهرين، أما بعد، فقد قال الإمام علي بن أبي طالب عليه الصلاة والسلام: وأستعينه فاقة إلى كفايته، إنه لا يضل من هداه ولا يئل من عاداه ولا يفتقر من كفاه فإنه أرجح ما وزن وأفضل ما خزن. امام علیہ السلام نہج البلاغانا بیجا خطبانا اندر ارشاد فرما بھی رہا چھے حمد خدا بھی، کہ خدا نا وکھان کیوی ریتے کروا جوئیے، શા માટે કરવા જોઈએ, એના ઉપર આપણે ગુફ્તગુ કર્યા. આજે આપણે ઇમામ અલૈહિસ્સલામની એ વાત કે જે ઇમામ જેમાં બયાન ફરમાવી રહ્યા છે, વઅસ્તઈનુહુ ફાકતન ઇલા કિફાયતે, હું ખુદાના પાસે મદદ ચાહું છું, મદદ માંગુ છું. ઇમામ અલૈહિસ્સલામ અલ્લાહની બારગાહમાં ફરમાવી રહ્યા છે કે હું અલ્લાહની પાસે મદદ માંગુ છું, એના ચાર કારણ બતાવે છે. ચાર કારણ બતાવે છે કે જેનાથી હું અલ્લાહની પાસે મદદ માંગુ છું. સૌથી પહેલી વસ્તુ, ફાકતન ઇલા કિફાયતે, મદદ એટલા માટે માંગુ છું કે હું મોહતાજ છું ખુદાનો, મને હર વખત ખુદાની જરૂરત છે. દરેક કામ કરવા, જે પણ કામ કરું છું, એના અંદર અલ્લાહની મદદ છે. અગર જો અલ્લાહની મદદ ના હોય તો કોઈ પણ કામ પૂરું થઈ શકતું નથી. અગર અલ્લાહની મદદ ના હોય તો ઇન્સાન જ્યાં શ્વાસ લઈ રહ્યો છે આ શ્વાસ પણ ન લઈ શકે. અગર જો અલ્લાહની મદદ ના હોય તો ઇન્સાન કોઈ કામ કરી શકતો નથી. તો ઇમામ ફરમાવે છે વઅસ્તઈનુહુ, અને હું ખુદાના પાસે માંગુ છું, મદદ ચાહું છું, મદદ માંગુ છું. ફાકતન ઇલા કિફાયતે, કે મોહતાજ છું ખુદાવંદ આલમનો, હર લિહાઝથી એની કિફાલતના અંદર રહેવા માંગુ છું. મારું કઈ નથી, જે છે અલ્લાહ સુબહાનહુ તઆલાનું છે અને ખુદાવંદે આલમનું છે, એટલા માટે હું હર વખત ખુદાનો મોહતાજ છું. બીજી વસ્તુ ઇમામ ફરમાવે છે, શા માટે મદદ માંગુ છું ખુદા પાસે, ઇન્નહુ લા યઝિલ્લુ મન હદા. ખરેખર ઇમામ અલૈહિસ્સલામ જે આપણને આ અલ્લાહ પાસે મદદ માંગવાની જે તરીકો બતાવે છે, જે રસ્તો દેખાડ છે કેવી રીતે મદદ માંગવામાં આવે, પહેલી તો વસ્તુ કે હું ખુદાનો મુકમ્મલ રીતે મોહતાજ છું. બીજી વસ્તુ, ઇન્નહુ લા યઝિલ્લુ મન હદા, ખુદા વંદ્યાલમ એ છે કે જેને ખુદા હિદાયત કરે પછી એને કોઈ ગુમરાહ નથી કરી શકતો. અગર તમામ ઇન્સાનિયત મળીને, તમામ દુનિયાવાળા ભેગા થઈને, અગર તમામ જિન્નાત ઓ ઇન્સાન ભેગા થઈને, અગર જો એક ઇન્સાનને ગુમરાહ કરવા માંગે અને અલ્લાહ સુબહાનહુ તઆલાની મરજી ના હોય, તો પછી એ ઇન્સાન ગુમરાહ થવાનો નથી. ઇમામ આ જુમલાના અંદર એ પણ બયાન કરવા માંગે છે કે હંમેશા અલ્લાહના પાસે હિદાયતની તૌફીક માંગતા રહેવું જોઈએ, હિદાયતની ભીખ માંગતા રહેવું જોઈએ. એહદિન સિરાતલ મુસ્તકીમ, એ મારા અલ્લાહ અમને સિરાતે મુસ્તકીમ ઉપર બાકી રાખ. ઇયાક નઅબુદુ વ ઇયાક નસ્તઈન, ફક્ત તારી ઇબાદત કરીએ છીએ, અમને તારાથી મદદ ચાહીએ છીએ. તે મદદ માંગતા રહેવું જોઈએ અને હિદાયતની
મદદ અલ્લાહ પાસે માંગતા રહેવું જોઈએ. પછી ઇમામ બયાન ફરમાવે છે, વલા યઈલુ મન આદા, શા માટે ખુદાના પાસે ઇમામ મદદ માંગે છે? જેને ખુદા દુશ્મન રાખે તેને નજાત મળી શકતી નથી. ઇમામ અલેસલામ આગોલના અંદર કહેવા માંગે છે કે પહેલા અગર જે આપણે અલ્લાહ પાસે મદદ માંગી રહ્યા છીએ, પહેલા પોતે ઇકરાર કરે કે હું ખુદા તારો મુકમ્મલ મોહતાજ છું, તારા તરફથી જે હિદાયત આવશે પછી મને કોઈ ગુમરાહ નહીં કરી શકે, પરંતુ અગર જો તું મારો દુશ્મન થઈ ગયો તો પછી મારા માટે આ દુનિયા પણ બેકાર છે અને આખરત પણ બેકાર છે. ઇમામ અલી સલામના બોલના બોલના અંદર કેટલી ખૂબીઓ સમાયેલી છે. વલા યઈલુ મન આદા, જેના જેનો તું દુશ્મન થઈ ગયો પછી એને કોઈ નજાત નથી મળી શકતી. જેનો અલ્લાહ દુશ્મન થઈ ગયો પછી ન કોઈ ઇન્સાનની સિફારિશ કામ આવશે, ન કોઈ બીજા જિન્નાતની સિફારિશ કામ આવશે, ન ઔલિયાની સિફારિશ કામ આવશે, કેમ કે અલ્લાહ નારાજ થઈ ગયો છે, અલ્લાહ દુશ્મન થઈ ગયો છે. તો ખુદાવંદે આલમ પાસે ઇમામ એ જ બયાન મોકલવા માંગે છે, તારો મોહતાજ છું, હિદાયત જે જેને તું આપે છે એને કોઈ ગુમરાહ નથી કરી શકતું, અને જેને તું દુશ્મન રાખે છે એને પછી કોઈ પણ નજાત નથી આપી શકતો. ચોથી વસ્તુ ઇમામ એની ફિલોસોફી બયાન કરે છે કે શા માટે અલ્લાહ પાસે મદદ માંગી રહ્યો છું. વલા યફતકિરુ મન કફા, ખુદા પાસે એટલા માટે મદદ માંગી રહ્યો છું કે જેનો ખુદા કફીલ હોય તેને કોઈ મોહતાજ નથી બનાવી શકતો. વલા યફતકિરુ મન કફા, જેની જિમ્મેદારી ખુદાવંદે આલમ લઈ લીએ, જેની સરપરસ્તી અલ્લાહ સુબહાનહુ તઆલા લઈ લે કે આ બંદો એ છે કે એની જવાબદારી હું લઉં છું મુકમ્મલ રીતે, ને કોઈ ઇન્સાન નુકસાન પહોંચાડશે, ને જિન્નાત નુકસાન પહોંચાડશે, ને હૈવાન નુકસાન પહોંચાડશે, ને કોઈ ફિઝા ને સમાજ કોઈ નુકસાન પહોંચાડી શકે નહીં. વલા યફતકિરુ મન કફા, જેની જિમ્મેદારી ખુદાવંદે આલમ લઈ લે પછી એ કોઈનો મોહતાજ રહેતો નથી. કહેવાનો મતલબ એ છે, ઇમામ બયાન એ ફરમાવી રહ્યા છે કે અલ્લાહના પાસે હું મદદ માંગુ છું, મુકમ્મલ મોહતાજ છું, એટલા માટે કે જેના પાસેથી અલ્લાહ પાસેથી જો હિદાયત મળી જાય એ ગુમરાહ નથી થતો, મારા અલ્લાહ મને ગુમરાહ નથી થવું, એટલા માટે મદદ માંગુ છું. ત્રીજી વસ્તુ કે અલ્લાહ પાસે એટલા માટે મદદ માંગુ છું કે જેનો દુશ્મન અલ્લાહ થઈ જાય એને પછી નજાત નથી મળી શકતી. તો એ ખુદા મને હું ચાહું છું કે તું મારો દુશ્મન ન થા, બલકે મારો સાથી બની જા, મારા પર મહેરબાન કરનાર બની જા. અને ચોથી વસ્તુ કે જેની કિફાલત અલ્લાહ સુબહાનહુ વ તઆલા કરે, જેની જવાબદારી અલ્લાહ લઈ લે પછી એ કોઈ ઇન્સાનનો, કોઈ જિન્નાતનો, કોઈ મખલૂકનો મોહતાજ રહેતો નથી. فَإِنَّهُ أَرْجَحُ مَا وُزِنَ وَأَفْضَلُ مَا خُزِنَ. ખરેખર આ બે જુમલા એ છે કે જે આખિરતના ફાયદા માટે ખાસ બયાન કરવામાં આવ્યા છે. فَإِنَّهُ اللَّهَ وَخَان કરવા, અલ્લાહની મદદ માંગવી, આ એ છે કે જ્યારે વજન કરવામાં આવશે આમાલનો, જ્યારે કયામતના દિવસે જે આમાલ કર્યા હશે, જેટલા વજન કરવામાં આવશે એમાં સૌથી વધારે જે વજનદાર હશે આ અલ્લાહના વખાણ કરવું, અલ્લાહના પાસે મદદ માંગવું છે. કેટલા બધા આમાલ ઇન્સાન કરેલા હશે, ફઈન્નહુ અરજહુ મા વજન, જેટલા પણ વજન કરવામાં આવશે એ તમામ આમાલના અંદર બહેતરીન જે વજનદાર ભારી કિંમતી હશે તે હમદે ખુદા અને અલ્લાહ પાસે માફી માંગ. અને જેટલી વસ્તુ ભેગી કરવામાં આવે છે,
જેટલા ખજાના હોય એ તમામ ખજાનાઓ કરતા બહેતરીન ખજાનો એ છે કે જે અલ્લાહના ઉપર, અલ્લાહ પ્રત્યે, અલ્લાહ સુબહાનહુ તઆલાના જે વખાણ કરવામાં આવે અને એના પાસે જે મદદ માંગવામાં આવશે. કયામતના દિવસે પૈસાનો સિક્કો નહીં ચાલે, નોટો નહીં ચાલે, ચેક નહીં ચાલે, બેંક બેલેન્સ નહીં ચાલે, ત્યાં આગળ ચાલશે અલ્લાહના કેટલા વખાણ કર્યા છે, અલ્લાહની કેટલી ઇતાઅત કરેલી છે, અલ્લાહની કેટલી નાફરમાનથી દૂર રહ્યો છે. આ એ વસ્તુ છે કે તમામ વજનદારો કરતા વજનવાળી વસ્તુ અને જેટલા ખજાના ભેગા કરવામાં આવે છે એનાથી બહેતરીન ખજાનો આ એ વસ્તુ છે કે જે અલ્લાહ સુબહાન તઆલા ઇન્સાને એનાથી નજાત અતા કરે છે. સલ્લા અલા મુહમ્મદ.